जय श्री कृष्ण। निगम कल्पतरु चैनल में तमारा बधानो स्वागत छे। भगवान कृष्ण ए गीता में एवुं कीधुं छे, गीताजीना नौमा अध्यायनो बावीसमो श्लोक, अनन्या श्रिंतयंतो माये जना पर्युसते तेषां नित्य अभियुक्ताना योगम क्षेमं वहाम्यहम्। के अर्जुन, जे भक्त मारो अनन्य भाव थी चिंतन करे छे, मारी ज उपासना करे छे, तेना नित्य योग अने क्षेमनी ए जवाबदारी मारी छे। योग कोने कहेवाय? तो के योग एटले आ जगत मां जे अप्राप्त वस्तु छे एने प्राप्त करवी, एने कहेवाय योग। अने क्षेम कोने कहेवाय? तो के जे अप्राप्त वस्तु ने जे प्राप्त करी छे, ए प्राप्त करवा माटेना जे साधनो छे એને કહેવાય ક્ષેમ। આ જગતમાં અપ્રાપ્ત વસ્તુ કઈ છે? ભગવાન। અને એને પ્રાપ્ત કરવાના સાધનો કયા છે? યજ્ઞ, જપ, તપ, આ બધા જ જે સાધનો છે, ભક્તિ, જે આ બધા સાધનો છે, એ સાધનોની ભગવાન રક્ષા કરે, એવું ભગવાન બોલ્યા છે। અને જોજો ભગવાન યોજના કેવી બનાવે છે। एक वार भगवान कृष्ण अर्जुन ने कीधु कि अर्जुन जाओ, मारी पूजा माटे फूल तोड़ी ने। भगवान प्रथम वार एवं बोला छे कि अर्जुन जाओ, मारी पूजा माटे फूल लईने आओ। अर्जुन जी कीधु प्रभु हमणा लईने आओ। अर्जुन जी खभा उपर धनुष ने बाण लई भगवान नी पूजा माटे फूल लेवा गया। અર્જુન જી ચાલતા ચાલતા કદલીના વનમાં આવ્યા છે, અને સંજોગ એવો કે એ જ કદલીના વનમાં કેળાના જે મોટા મોટા વૃક્ષો હોય, એ વૃક્ષો ઉપર હનુમાનજી બેસી ભગવાન રામના નામનું સંકીર્તન કરે છે, એમનું જાપ કરે છે, એનું હૃદયમાં ચિંતન કરે। અર્જુનજીને ખબર નથી, અને અર્જુનજી વનમાં આવીને ફૂલ તોડવા લાગ્યા, અને તરત જ હનુમાનજી દોડ્યા અને રોક્યા છે અર્જુનજીને, કીધું કોણ છે તું અને શા માટે ફૂલ તોડે? અર્જુને કીધું ફૂલ તોડું છે, એમાં શું મોટી વાત છે? હનુમાનજીએ પૂછ્યું કે આ જે બગીચો છે ને, એ રામનો બગીચો છે, અહીંયા મર્યાદા પ્રધાન છે, તું ફૂલ તોડે વાંધો નહીં, પણ તારે પૂછવું જોઈતું હતું। અર્જુનજીએ કીધું કે એમાં શું પૂછવાનું, પૂજા માટે જ ફૂલ લઈ જાઉં છું ને? એટલે હનુમાનજીએ પૂછ્યું કે કોની પૂજા માટે? તો કે ભગવાનની પૂજા માટે। તો કયા ભગવાન? ભગવાન શ્રી કૃષ્ણ। તો હનુમાનજીએ કીધું કે કઈ નહીં, તો લઈ જાઓ અર્જુન, લઈ જાતું। એટલે અર્જુનજીએ કીધું કે હમણાં તો ના પાડતા હતા ને કે આ રામજીનો બગીચો છે, આમ છે, અને અત્યારે કેમ ફૂલ તોડવાની આજ્ઞા આપો છો? હનુમાનજીએ વિનોદમાં કીધું કે જેના ભગવાન ચોર હોય એના ભક્તો તો ચોરી કરવાના ને। એટલે અર્જુનજીને ના ગમ્યું, અર્જુનજીને વિનોદ સહન ન થયો। એટલે અર્જુનજીએ કીધું કે મારા ભગવાનને ચોર કહો છો, કૃષ્ણને ચોર કહો છો? એટલે હનુમાનજીએ કીધું કે એને તો બધા ચોર કહે છે, માખણ ચોરતા, દહીં ચોરતા, છાશ, આ બધું ચોરતા હતા ને, બધા એને કહે છે। અને ત્યારે અર્જુનજીએ કીધું કે તો તમારા રામમાં કઈ હતું નહીં, ખોટે ખોટા ખભા ઉપર બાણ લઈને નીકળતા હતા, એટલું સામર્થ્ય નહોતું કે એક સમુદ્ર ઉપર પુલ બનાવી નાખે। એક પુલ બનાવવા માટે કેટલા બધા વાનરો, કેટલા બધા રીછો, કેટલા બધા પથ્થર લાવ્યા, કેટલા બધા પહાડ તોડાવ્યા, એટલું સામર્થ્ય નહોતું કે એક પુલ બનાવી શકે સમુદ્ર ઉપર। અને હનુમાનજી મારી સાથે ચાલો, હમણાં જો મારી પાસે ધનુષ બાણ છે, હમણાં પુલ બનાવી નાખે। એટલે હનુમાનજી હસતા હસતા બોલ્યા કે ભાઈ, રામજીનો જે પુલ હતો ને, એના ઉપર ઘણા બધા વાનરો પસાર્યા હતા, એના ઉપરથી ઘણા બધા વાનર ચાલી નીકળ્યા હતા। એટલે અર્જુને કીધું એમાં શું મોટી વાત છે, હું પુલ બનાવું હમણાં, કોઈ તોડી ન શકે।
એટલે હનુમાનજી એવું કીધું કે અર્જુનજી તમે જે પુલ બનાવો ને એના ઉપર જો ભગવાન રામનો આ એક વાનર પસાર થઈ જાય ને તો હું તમારા સામર્થ્યને માનું. ત્યારે અર્જુને કીધું કે જો મહારાજ હું પુલ બનાવું છું અને આ પુલને જો તમે તોડી નાખો તો હું અગ્નિમાં પ્રસ્થાન કરી હું આત્મહત્યા કરી નાખું, બળીને મરી જાઉં. એટલે હનુમાનજીએ કીધું તો વાંધો નહીં, અને જો અર્જુન તમારા બનાવેલા પુલ ઉપર પસાર થઈ જાઓ, તમારા પુલને જો કાંઈ થાય નહીં તો તમે જેમ કહો તેમ મારે કરવાનું. આ બંને વીર વચ્ચે સ્પર્ધા છે, એકને ભગવાન કૃષ્ણમાં શ્રદ્ધા છે અને એકને ભગવાન રામમાં શ્રદ્ધા છે. એક જ સ્વરૂપના બે ભક્ત આજે આજે વિવાદમાં આવ્યા છે. ભગવાનની લીલા છે, જોજો. બંને સમુદ્ર કિનારે આવ્યા છે અને અર્જુનજીએ બાણોની વર્ષા કરી 1000 યોજન મોટો પુલ બનાવી દીધો, ઊંચો અને મજબૂત. અને અર્જુનજીએ કીધું કે હનુમાન મારો પુલ તૈયાર છે. અને ત્યારે હનુમાનજીએ કીધું તો આ રામજીનો વાનર તૈયાર છે. અને પછી હનુમાનજીએ રૂપ લીધું છે. 1000 યોજન બદન બડાયા, ગદા ધર લિયો કાન, રોમ રોમ મે પથ્થર બાંધ બાંધ કે બાંધે. 1000 યોજન બદન બડાયા, એક એક યોજન કે પથ્થર રોમ રોમ મે બાંધે. વિશાળ 1000 યોજન મોટું શરીર બનાવી દીધું, ભીમ રૂપ ધર્યું છે અને ગદાને ખભા ઉપર નાખી અને પોતાના શરીરમાં જે રોમ હોય, જે છિદ્રો હોય, એ છિદ્રોમાં નીકળતા જે વાળ હોય એની સાથે એક એક યોજનનો પથ્થર બાંધી દીધો છે. વિકરાળ રૂપ લીધું છે અને એવું રૂપ લીધું કે જાણે ઉત્તર દિશામાંથી એક તોફાન ન આવતું હોય, સૂર્ય ઢંકાઈ ગયો. વિકરાળ રૂપ છે અને અર્જુનજીએ જ્યારે રૂપ જોયું ત્યારે આંખ બંધ કરી દીધી. અરે રે, ડરી ગયા અર્જુનજી. વિચાર કર્યો કે મેં કોની યારે સ્પર્ધા કરી, આ હનુમાન બ્રહ્મચારી યારે સ્પર્ધા કરી. મનમાં ચિંતા કરવા લાગ્યા અને ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા, પ્રભુ રક્ષા કરજો. કારણ કે આ રૂપ જે જોયું, ખબર પડી કે આ તો પગ મૂકશે એટલે પુલ તૂટી જાય. અને થયું પણ એવું, હનુમાનજીએ જેવો પુલ ઉપર પગ મૂક્યો એટલે પુલ તરત તૂટી ગયો અને પાતાળમાં જઈને પડ્યો. હનુમાનજી કહે કે અર્જુન જોયું? તો કે હા મારા જોયું છે, મને મારી પ્રતિજ્ઞા યાદ છે, હવે મારે મરી જવું છે, હું શરત હારી ગયો છું. અર્જુનજીએ લાકડા તૈયાર કર્યા, ચિતા તૈયાર કરી બળી મરવા માટે. અને ત્યારે હનુમાનજી કહે છે કે અર્જુન તું મર માં, આ જીવન છે ને બહુ કિંમતી છે. એટલે અર્જુનજી કે એમ થોડું હોય, હનુમાનજી કહે કે સાંભળ, આપણી સ્પર્ધાની વાત છે ને આપણા વચ્ચે રાખશું, હું કોઈને નહીં. અર્જુન કે એમ નહીં, હું ક્ષત્રિય છું અને ક્ષત્રિય વચન માટે પ્રાણ આપી દે, હું તો મરી જાઉં, મારે મરી જ જવું. હવે હનુમાનજીને ચિંતા થઈ કે આ ભગવાનનો પરમ ભક્ત છે અને આ મરી જશે તો. એટલે ભગવાનનું સ્મરણ કર્યું છે હનુમાનજીએ, આંખ બંધ કરી અને કીધું, આવો ને ગિરધારી અબ કી ટેક હમારી, આવો ને ગિરધારી અબ કી ટેક હમારી. કે હે કૃષ્ણ હવે આવો, હવે મારી ટેક છે, તમે આવો. અને ત્યારે ભગવાન કૃષ્ણ એ વૃદ્ધ બ્રાહ્મણ નું રૂપ લઈને ત્યાં પ્રગટ થયા છે.
वृद्ध ब्राह्मण ने जो अर्जुन जी प्रणाम कर्या, हनुमान जी प्रणाम कर्या, अने सीता माटे नी आग जो ब्राह्मण ना रूप में भगवान बोल्या छे के भक्तराज अर्जुन जी भोजन बनावो छो, अने जो भोजन बनावता हो तो मने पण गणजो। त्यारे अर्जुन ने कीधु महाराज भोजन नहीं बनावतो पण हूँ आत्महत्या करवा जाऊं छु। केम? ब्राह्मण ना रूप में भगवान पूछू के महाराज मारे हनुमान जी वच्चे एक स्पर्धा थई हती ने एमां हूँ हारी गयो छु, એટલે બ્રાહ્મણના રૂપમાં ભગવાને પૂછ્યું કે ઠીક છે, તમારા વચ્ચે સ્પર્ધા થઈ અને સ્પર્ધામાં તમે હારી ગયા તો તમારે તમારું વચન પાળવું જ જોઈએ। અને અર્જુનજીએ પૂછ્યું કે મહારાજ હું ક્ષત્રિય છું, મારે વચન માટે પ્રાણ આપવા જોઈએ કે નહીં? બ્રાહ્મણ કે સાચે ને આપવા જ જોઈએ, ક્ષત્રિય વચન માટે તો પ્રાણ આપવા જ જોઈએ। હવે હનુમાનજી વિચાર કરે કે આ બ્રાહ્મણ अर्जुन ने वचन की दुहाई आपी ने मारी नाखे, आ विचार करवा लागे। त्या भगवान कीधु के अर्जुन जी तमे जे आ स्पर्धा करी थी ए बन्ने मां निर्णायक कोण हतो? कोई स्पर्धा होय एमां कोई निर्णायक तो होय? अर्जुन जी कीधु महाराज कोई निर्णायक हतो नहीं, बन्ने हता। त्यारे ब्राह्मण ना रूप में भगवान बोल्या के एम न चाले, कोई निर्णायक तो होवो जोईए, અને તમે બંને વીર જો મારી વાત માનો તો હું નિર્ણાયક બનું। અર્જુનજી તમે ફરીવાર બાણો વડે પુલ બનાવો અને હનુમાનજી એ બાણો થી બનાવેલા પુલ ઉપર ચાલી જાય, હું જોઉં, હું નિર્ણય કરું। અર્જુનજી કે મને કઈ વાંધો નથી, હનુમાનજી કે મને કઈ વાંધો નથી। અને અર્જુનજી એ ફરીવાર મોટો બાણો થી મોટો પુલ બનાવી દીધો છે, અને અર્જુનજીએ જે પુલ બનાવ્યો અને તરત જ હનુમાનજીએ પાછું એ વિકરાળ રૂપ લીધું છે, હજાર યોજન શરીર વધાર્યું, અને જે છિદ્રો હોય એમાં પાછા એક એક યોજનના પથ્થર નાખ્યા, વિકરાળ રૂપ લઈ અને હનુમાનજીએ પુલ ઉપર ચાલવાની તૈયારી કરે। ब्राह्मण ना रूप में भगवान ने प्रश्न थयो के आ हनुमान जो आ पुल पर चालशे एटले तूटी जशे, एटले भगवान कश्यप नु रूप लीधु, काचमा नु रूप लीधु। भगवान तो आप सृष्टि ने धारण करनार छे, जे मंदराचल पर्वत ने धारण करनार कच्छप रूप ए भगवान कृष्ण फरीवार काचमा नु रूप लीधु। ब्राह्मण ना रूप में तो त्या प्रगट रहा, परंतु समुद्र में काचमा ना रूपे जय અને જે અર્જુનજીએ જે પુલ બનાવ્યો હતો એ પુલ નીચે બેસી ગયા, અર્જુનજીના પુલને આજે ધારણ કર્યો છે ભગવાન। અને ભગવાન જેને ધારણ કરે પછી શું ચિંતા હોય? હનુમાનજી એ પોતાના રૂપ વિશાળકાય રૂપ દ્વારા સમુદ્રના જે પુલ છે એના આ પારથી પેલે પાર ગયા, પુલને કાંઈ ન થયું, પણ અંતમાં જયારે જોયું તો પુલના નીચેથી લોહી નીકળતું હતું, એટલે હનુમાનજી અને અર્જુનજી એ નીચે જોયું તો જ્યાં ભગવાન કાચબાના રૂપમાં પ્રગટ હતા। અર્જુનજી અને હનુમાનજી બંને ભગવાનના ચરણમાં પડી ગયા। અર્જુનજીએ કીધું પ્રભુ તમે સારું તમે આવ્યા, ભગવાને બંનેને ગળા ઉપર લગાડ્યા છે, બંનેને ભેટી પીડ્યા છે। હનુમાનજીએ કીધું પ્રભુ તમે આવ્યા છો એટલે હું હારી ગયો છું, હું હારી ગયો। ભગવાન કૃષ્ણે કીધું કે હનુમાન મારી એવી જ ઈચ્છા હતી કે તું હારી જાય। અર્જુન તરત બોલ્યો પ્રભુ હું શરત જીતી ગયો છું, હવે હું કહું એમ હનુમાનજી કરે। એટલે હનુમાનજી તમે ત્યાં ભગવાને વચ્ચે અર્જુનજીને રોક્યા છે, કીધું કે નહીં અર્જુન અત્યારે નહીં, જયારે આપણે જરૂર પડે ત્યારે હનુમાનજીને બોલાવવાના। અને હનુમાનજીએ કીધું કે પ્રભુ હું આ વચનને યાદ રાખી, જ્યારે અર્જુન મને બોલાવશે ત્યારે હું હાજર થઈ જઈશ। આ બાજુ હવે સમય પસાર થઈ ગયો, પાંડવો અને કૌરવ વચ્ચે મહાભારતનું યુદ્ધ નક્કી થયું,
ત્યારે ભગવાન કૃષ્ણ કીધું અર્જુન ને કે હવે હનુમાનજીને બોલાવવા પડશે યુદ્ધમાં. અને ત્યારે અર્જુને કીધું ભગવાને, પ્રભુ વાનર શું લડવાનું, હું નર છું, તમે નારાયણ સાથે છો, પછી શું જરૂર છે, હનુમાનની શું જરૂર છે. ત્યારે ભગવાન કૃષ્ણ એવું બોલ્યા છે કે અર્જુન સાંભળ, દ્વેતા યુગની અંદર હું નારાયણ હતો જ, પણ રાવણ મારી પત્ની જે સીતા છે એનું હરણ કરી ગયો હતો, પણ રાવણ સામે લડવા માટે મારે હનુમાનની જરૂર હતી, હનુમાનની જરૂર પડી જ હતી, હનુમાન વિના હું એ યુદ્ધ જીતી ન શકત, એમ તારે પણ આ યુદ્ધમાં હનુમાનની જરૂર પડશે. બંને અર્જુનજી અને ભગવાન કૃષ્ણ હનુમાનજીની પાસે ગયા અને અર્જુનજીએ કીધું કે તમારે મારી રથની જે ધજા છે એમાં બેસવાનું છે, તમારે યુદ્ધ કરવાનું નથી. હનુમાનજી બોલ્યા, પ્રભુમાં આવું તો ખરી, પણ મારે નિત્ય સત્સંગ જોઈએ. અર્જુનજી પાછો કે પ્રભુ જોવો તો ખરી, આ વાનરની બુદ્ધિ તો જો, આને યુદ્ધમાં સત્સંગ જોઈએ, અને જો ત્યાં સત્સંગ કરવા વાળા હોત તો આ યુદ્ધ થાત, કથા સાંભળવા વાળા હોત તો યુદ્ધ થાત, અને યુદ્ધમાં તો યુદ્ધ જ થાય ને, ત્યાં થોડો સત્સંગ થાય. એટલે હનુમાનજીએ કીધું કે ના, મારા ભગવાન રામ તો યુદ્ધમાં પણ સત્સંગ કરતા. રાવણ ધર્મરથ લઈને આવ્યો ત્યારે ભગવાને ધર્મરથની ચર્ચા કરી નાખી, મારો રામ તો નિત્ય સત્સંગ કરે, યુદ્ધમાં પણ સત્સંગ કરે. એટલે ભગવાન કૃષ્ણ કીધું, વાંધો નહીં હનુમાનજી, હું તમારા માટે સત્સંગ કરીશ, તમે આવો તો ખરી. અને પછી નક્કી થયું, મહાભારતનું યુદ્ધ થયું અને શરૂઆતમાં જે ભગવાન કૃષ્ણે અર્જુનને 18 અધ્યાય આપ્યા, 18 અધ્યાયમાં જે ગીતાનું જ્ઞાન આપ્યું એ અર્જુન માટે નહીં પણ હનુમાનજી માટે હતું. 18 દિવસનું યુદ્ધ અને 18 અધ્યાય, એક દિવસનો એક અધ્યાય એમ ગણી, અને ભગવાન કૃષ્ણએ હનુમાનજીને ગીતા સંભળાવી. બાકી અર્જુન તો આમ જ સમજી જાય, કીધું હતું કે લડી નાખ તો લડી નાખ, એને ગીતાના અધ્યયનનું જ્ઞાન નહોતું, પણ જે વચન ભગવાને આપ્યું હતું હનુમાનજીને સત્સંગનું, એ સત્સંગ માટે ભગવાને ગીતા હનુમાનજીને સંભળાવી છે. અને માટે હનુમાનજી કેવા છે, બુદ્ધિનામ અગ્રગણ્ય. અને સાહેબ, મહાભારતના યુદ્ધમાં જોવો તો ખરી, હનુમાનજીએ કેટલી વાર રક્ષા કરી છે, તમે સાંભળો. કર્ણ અને અર્જુન વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે, અર્જુન બાણની વર્ષા કરે છે, એટલે કર્ણનો જે રથ હોય ઘણા બધા ફૂટ દૂર જાય અને પાછળ ધકેલાય છે. અને જ્યારે કર્ણ જ્યારે બાણ મારે ત્યારે ભગવાનનો રથ માત્ર થોડો હલે છે, અને જ્યારે થોડો રથ હલે ત્યારે ભગવાન કે શાબાશ કર્ણ, શાબાશ, ધન્ય છે તારી માતાને. અને ત્યારે અર્જુનજી કહે છે, પ્રભુ હું એના બાણ વડે એના રથને કેટલો બધો દૂર ફેંકી દઉં છું ત્યારે તમે કઈ કહેતા નથી, અને જ્યારે કર્ણ એક બાણ મારીને થોડો રથ આમ દૂર કરે તમે વાહ કહો છો, વાહ કર્ણ, વાહ કર્ણ, તમે કોની બાજુ છો. અને ત્યારે ભગવાન કૃષ્ણને કીધું કે અર્જુન સાંભળ, કર્ણના રથમાં તો કોઈ નથી, પણ તારા રથમાં હું 14 બ્રહ્માંડનો નાયક, હું ભગવાન કૃષ્ણ સ્વયં બિરાજું છું, અને માથે ધજા ઉપર સ્વયં હનુમાન બિરાજે છે, આ રથને કોઈ હલાવી ન શકે. અને વિચાર કર, કર્ણ એ રથને થોડોક હલાવે છે, અમે બંને જો ન હોય ને તો તારો રથ આકાશના બ્રહ્માંડમાં જઈને ક્યાંક પડે ખબર ન પડે, અમે બંને છીએ એટલે તારો રથ અહીંયા છે. અને કર્ણના જે બાણ હતા એમાં એક જબરજસ્ત બાણ હતો, નાગપાશ બાણ. જ્યારે અર્જુને ખાંડવ પ્રસ્થનું દહન કર્યું ને ત્યારે ઘણા બધા નાગ લોકોને મારી નાખ્યા, એમાંનો એક નાગ જેનો આખો પરિવાર અર્જુનના કારણે બળીને મરી ગયો હતો, એના મનમાં અર્જુન પ્રત્યે વેર હતો. એ કર્ણ પાસે આવીને કીધું કે સાંભળ,
મારે અર્જુનને મારવો છે, તારે અર્જુનને મારવો છે, હું ઈચ્છાધારી નાગ છું, બાણના રૂપમાં તારા ભાલા બાણના રૂપમાં તારા ધનુષમાં બેસી જાય અને તું મારું સંધાન કરજે, હું અર્જુનને ડંખ મારી દઈશ. અને એકવાર યુદ્ધ થયું અને કર્ણ પરેશાન થયો અને એને નાગવાળું બાણ છે એને ચડાવ્યું, અને જેવું નાગવાળું બાણ ચડાવ્યું એટલે ત્રાહી માં આ બાજુ ઇન્દ્ર આદિ દેવતાઓ ભગવાનને પુકાર કરવા લાગ્યા કે પ્રભુ રક્ષા કરો, રક્ષા કરો. કારણ કે આજે ધર્મની રક્ષા માટે અર્જુન યુદ્ધ કરે છે અને આ કર્ણ જો બાણ મારશે તો અર્જુનનું મસ્તક કપાઈ જશે, અર્જુન મરી જશે. બધા ભગવાનને પુકાર કરવા લાગ્યા કે પ્રભુ ધર્મનું ઉત્થાન કરો, ધર્મની રક્ષા કરો, આ અર્જુનને બચાવી લ્યો. અને ત્યારે ભગવાન કૃષ્ણએ ખાલી હનુમાનજીની ઉપર જોયું. હનુમાનજી સમજી ગયા, જેવું અર્જુન હનુમાનજી સમજી ગયા અને જેવું કર્ણએ અર્જુન ઉપર બાણનો પ્રહાર કર્યો, તરત જ હનુમાનજીએ પોતાનું વજન વધાર્યું અને વજન વધાર્યું એટલે અર્જુનજી ભગવાન કૃષ્ણ સહિત પાતાળમાં પહોંચી ગયા. અને જે કર્ણએ જે નાગનું જે બાણ માર્યું હતું એ તો પૃથ્વી ઉપર ગમે ત્યાં જઈ અને નષ્ટ થઈ ગયું. નાગને જે અર્જુનનું જે ચિહ્ન છે અર્જુનજી ન મળ્યા, અર્જુનનું નિશાન ન મળ્યું એટલે બાણ વ્યર્થ થઈ ગયું. અને ત્યારે અર્જુનજીએ કીધું, પ્રભુ આપણે તો પાતાળમાં પહોંચી ગયા, આ તમે નીચે તો જુઓ આપણે ક્યાં પહોંચ્યા. ત્યારે ભગવાને કીધું કે તું નીચે નહીં પણ ઉપર જો, કારણ ઉપર હનુમાન છે, એણે વજન વધાર્યું એટલે આપણે પાતાળમાં પહોંચી ગયા. અને જો અર્જુન એણે વજન ન વધાર્યું હોત તો અત્યારે કર્ણનું બાણ તારો વધ કરી નાખ. એમ દરેક સેકન્ડે હનુમાનજીએ દરેક ક્ષણે રક્ષા કરી છે સાહેબ. અને યાદ રાખજો મને, તમારો જે આ સંસાર છે, જીવન છે, એનો ડ્રાઈવર કોઈ બીજાને ન બનાવતા પણ ભગવાન કૃષ્ણને બનાવો. માત્ર એનું ચિંતન કરો. અને જે બસમાં તમે મુસાફરી કરો ને એમાં તમારે શ્રદ્ધાની ટિકિટ લેજો અને વિશ્વાસની સીટ ઉપર બેસી જજો. સાહેબ મને કહેવા દો, તમારી એ બસને, તમારા સંસાર રૂપી જે આ બસ છે એને કદી કંઈ વાંધો નહીં આવે. પણ તમારે અનન્ય ભાવથી શ્રદ્ધાની ટિકિટ લઈ વિશ્વાસ છે એની સીટ ઉપર બેસવું જરૂરી છે. જય શ્રી કૃષ્ણ. આજે આટલું જ.